हवामान विभागे आगाही करी छे। हवामान विभागनी आगाही अनुसार बिपरजोय वावाझोडुं गुजरातमां 15 जूने त्राटकी शके छे। તાઉતે વાવાઝોડા જેવી જ અસર બિપરજોય વાવાઝોડાની વર્તાઈ શકે છે। હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડું ટકરાઈ શકે છે। બિપરજોય વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે ત્યારે 125-135 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાશે। તો વાવાઝોડાની આગાહી વચ્ચે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની પણ આગાહી થઈ। 14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદ પડી શકે છે। તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે। વાવાઝોડા દરમિયાન અમદાવાદમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। वेरी हाई टू फेनोमिनल रहने का संभावना है। एक्सट्रीमली हेवी रेनफॉल हो सकता है। डिस्ट्रिक्ट कच्छ इवन जामनगर में हो सकता है। हेवी टू वेरी हेवी रेनफॉल मोरबी, राजकोट, पोरबंदर, ये सारे इलाकों में हो सकता है। कुल मिला के विंड स्पीड का जो फोरकास्ट दिया गया है, स्ट्रॉन्ग विंड रहेगा सौराष्ट्र कच्छ में, इवन गुजरात रीजन में भी विंड स्पीड ज़्यादा रहने का संभावना। પોરબંદરના દરિયા કિનારે વાવાઝોડા પહેલા તબાહીના દ્રશ્યો સર્જાયા। પોરબંદર ચોપાટી પર તોફાની મોજાએ તબાહી મચાવવાની શરૂઆત કરી છે। તોફાની પવન અને ઉછળતા મોજાના કારણે બાંકડા અને દિવાલોને નુકસાન પહોંચ્યું। આ દ્રશ્યો વચ્ચે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ચોપાટી પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। વાવાઝોડાના પગલે દ્વારકાના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। દ્વારકાના ગોમતી કિનારે 20-25 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા। ગોમતી ઘાટ પર નુકસાનીના દ્રશ્યો સર્જાયા। બીજી તરફ ઘાટ પર આવેલા સૂચના બોર્ડ પિલર સહિત દરિયામાં તણાયા હતા। સોમનાથમાં દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। દરિયાનું ખારું પાણી પાળો ઓળંગીને ત્રિવેણી સંગમમાં પહોંચ્યું, જ્યાં હિરણ, કપિલા અને સરસ્વતી એમ 3 નદીનો સંગમ થાય છે અને જ્યાં ભાવિકો સ્નાન કરી ધન્યતાનો અનુભવ કરતા હોય છે તેવો ત્રિવેણી સંગમ ખારા પાણીથી ભરાવા લાગ્યો છે। યાત્રાધામ દ્વારકામાં હર્ષદ માતાજીના મંદિર વિસ્તારની બજારોમાં દરિયાનું પાણી પ્રવેશ્યું છે। વાવાઝોડાની ભારે અસરના પગલે દરિયામાં કરંટ સર્જાયો અને ખાડીમાં પાણી વધ્યું। તંત્ર દ્વારા દરિયા વિસ્તારમાં લોકોની અવર જવર બંધ કરી દેવામાં આવી છે। અમરેલીના જાફરાબાદમાં વાવાઝોડાની અસરને પગલે દરિયાકાંઠાની મુલાકાત લીધી હતી। વાવાઝોડાથી પ્રભાવિત દરિયાકાંઠાના જાફરાબાદ, પ્રભાવિત દરિયાકાંઠાના પીપાવાવ, શિયાળબેટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ સુરક્ષા અંગે જાણકારી આપી, તેમજ જરૂર પડે તો લોકોને શેલ્ટર હોમમાં ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું। જે ફિશરમેન વોચ ગ્રુપ છે, માછીમારો છે, એમની સાથે અમારી ઘણી બધી મીટિંગ્સ થઈ ગઈ છે અને તમામને આ સૂચના આપવામાં આવી છે કે અત્યારે ફિશિંગ કરવા માટે દરિયાની અંદર નહીં જાય। એની સાથે સાથે જે દરિયામાં જવા માટેના ઘણા બધા માર્ગો છે ત્યાં સાગર રક્ષક દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। સાગર રક્ષક દળના જવાનોની સાથે સાથે પોલીસના કર્મચારીઓ, જીઆરડી, હોમગાર્ડના કર્મચારીઓ આ લોકોને પણ તૈનાત કરવામાં આવ્યું છે। જામનગરમાં વાવાઝોડાની આગાહીના પગલે જીએસટીવીની ટીમ દરિયા કિનારે પહોંચી હતી। સચાણા બંદર પર તમામ બોટો કાંઠા પર જોવા મળી। જીએસટીવીના રિયાલિટી ચેકમાં વહીવટી તંત્રના દાવા પોકળ સાબિત થયા। સચાણ બંદર પર ફિશરીઝ વિભાગની ઓફિસ બંધ જોવા મળી। 250 લાયસન્સ ધારક માછીમારો હોવા છતાં ફિશરીઝ વિભાગ ઘોર નિંદ્રામાં જોવા મળ્યું। વાવાઝોડા સામે લડવાની તમામ તૈયારીઓ હોવાના દાવાઓ માત્ર કાગળ પર જોવા મળ્યા હતા। બિપરજોય વાવાઝોડાની આગાહીના પગલે 11 થી 16 જૂન સુધી જામનગર જિલ્લાના દરિયા કિનારા પર કલમ 144નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। 15 અને 16 જૂનના રોજ તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 2 દિવસ માટે તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો। શિક્ષકોને શાળામાં હાજર રહેવા સૂચના અપાઈ છે।
આખા ગામમાંથી જે માછીમારો છે પરેશાન છે અને હાલમાં કોઈ દરિયા ખેડવા જતા નથી. 1/6/2023 કોઈ દરિયા ખેડવા જતા નથી. અહીંયા સચાણા છે અને હાલમાં 2-3 દિવસ ત્યાં માછીમારો પોતપોતાની બોટોની ધ્યાન રાખે છે અને અહીંયા હાજર રહે છે. પણ હાલમાં કોઈ ફિશરીજ વિભાગ દ્વારા કોઈ અધિકારી અહીંયા સચાણા કોઈ આવતા નથી અને ફિશરીજ વિભાગ દ્વારા કોઈ સગવડ કે લાઇટ કે પાણી કે કોઈ જાતની અહીંયા સગવડ નથી. જેટલી અટાણે એમને એમ બંધ પડેલ છે, તૂટી ફાટી ગયેલ છે. કોઈ પાણીની ટાંકા, એના જે પાણીના ટાંકા છે એ બધા તૂટી ગયા છે. કોઈ જાતની અહીંયા સગવડો આપવામાં આવતી જ નથી. ફિશરીઝ વિભાગની જે ઓફિસ તો અહીંયા પર જે આપવામાં આવી છે, પરંતુ કોઈ પણ જે વ્યક્તિ અધિકારી કે કર્મચારી જે અહીંયા ઓફિસમાં જે છે તે હાજર નથી. કોઈ પણ પ્રકારની સૂચના કે સુવિધા જે અહીંયા પર માછીમારો માટે જે રાખવામાં આવી નથી, તેના કારણે અત્યારે હાલ જે માછીમારો જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે. જે રીતના વાવાઝોડાની આગાહી છે, અત્યારે જે પવનની ગતિ જે છે તે અત્યારે વધારે છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ જે દરિયામાં જે કરંટ જે છે તે ઓછો જોવા મળી રહ્યો છે. પરંતુ પવનની ગતિ વધારે હોવાના કારણે અત્યારે જે તમામ બોટો જે છે તે અહીં પર કિનારા પર જે છે તે લાંગરી દેવામાં આવી છે અને આવનારા દિવસોમાં જે રીતે વાવાઝોડું જેમ જેમ તીવ્ર બનતું જશે તેમ તેમ આગળ જે રીતના જે તેની ગતિ જે છે તે વધી રહી છે, તેને લઈને અત્યારે હાલ જે તંત્ર પણ અહીંયા પર પહોંચે તેવી અત્યારે લોકો અપીલ કરી રહ્યા છે. કેમેરામેન રગજીશ નાગરની સાથે અર્જુન પંડ્યા.